ને મિત્રો, મજામાં. મિત્રો, સંચાર માધ્યમો, તમને ખ્યાલ છે કે જીકેની અંદર હવે 11માં અને 12માંના બેઝ ઉપર પણ પ્રશ્નો આવી રહ્યા છે, અને હોય નાની વાત પણ આપણા માર્ક્સ જવા જોઈએ નહીં. કોઈ પૂછી લે કે મહારાષ્ટ્રમાં ગ્રામીણ સમુદાયમાં થતા લોકનાટકોનું નામ શું, અને જો પરફેક્ટ તમને ખબર ન હોય તો આપણો એક માર્ક ચાલ્યો જાય. તો મિત્રો, બધાને ઉપયોગી થાય, 12માંમાં જે લોકો હવે આવવાના છે એમને પણ ઉપયોગી છે, પણ સાથે સાથે આપણે જે લોકો ક્લાસ 1ની તૈયારી કરે છે તો એના માટે પણ ડિટેલમાં સ્ટડી કરવા માટે થઈને પણ કામ આવે એવો આ વિડીયો. આર યુ રેડી? તો મિત્રો, સમૂહ સંચારના માધ્યમો અને સમાજ સાથેનો જે સંપર્ક છે એના આધારિત 12મા ધોરણની અંદર જે સમાજશાસ્ત્ર વિષય છે એમાં સરસ મજાની વાતો કરી છે. આપણને ખબર છે કે સંચાર માધ્યમો સામૂહિક પણ છે, પરંપરાગત, પારસ્પરિક, આ બધા છે. એકચ્યુઅલી સંચાર એટલે કોમ્યુનિકેશન, લેટિન શબ્દ છે કોમ્યુન. પણ મિત્રો, એક વસ્તુ કહી દઉં કે આ વિડીયો પછી હું પ્રશ્ન પૂછવાનો છું ટેસ્ટ રૂપે, તો જરા ધ્યાનપૂર્વક બધું જરા જોતા રહેજો અને જોઈએ કે કેટલા માર્ક્સ આવે છે. મને લાગે છે તમે તો પૂરેપૂરા લઈ જ લેશો. તો સંચાર માધ્યમનો આજનો વિષય છે સમૂહ માધ્યમ, અને સમૂહ માધ્યમમાં કારણ કે લોક નાટક તો સમૂહ માધ્યમ તો છે જ, પણ એમાં પણ પરંપરાગત કે જે વર્ષો પહેલાં એક સમૂહ સંચાર કેવી રીતે થતો, તો એ કોમ્યુનિકેશન કેવી રીતે થતું, એનો ગુજરાતી અર્થ પણ છે સંચાર કહી શકો, પ્રત્યાયન કહી શકો, સંદેશા વ્યવહાર કહી શકો. તો આ કોમ્યુનિકેશન એ શું છે, પરંપરાગત રીતે કેવી રીતે થતું, તો એના વિશે થોડીક ડિટેલ જોઈ લઈએ. મિત્રો, આપણે ખાસ કરીને ગ્રામ્ય સંસ્કૃતિની અંદર જે લોકસંગીત, લોકસાહિત્ય, લોકનૃત્ય હે ને, ગરબા, એ બધા લોકનૃત્ય છે, જુદા જુદા આદિવાસીના નૃત્ય, તો આ બધું એક પરંપરાગત રીતે સમૂહ સંચારનું માધ્યમ હતું, અને એના દ્વારા એને નૈતિકતાના ગુણો, ધાર્મિક કથાઓ, આ બધું જાણવા મળતું અને મનોરંજન પણ થતું. ખાસ કરીને જો સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો અહીંના વિસ્તારોમાં જે લોકકથાઓ, લોકવાર્તાઓ, આખ્યાનો થતા, લોકગીતો, દુહા છંદ, તમને ખ્યાલ છે કે જે આ ડાયરાઓ એમાં વીરકથા, સતીકથા, ધાર્મિક કથા, માણભટ યાદ છે, તો આ બધી એક સમૂહ સંચાર માધ્યમો હતા. એટલે કે કોઈ એમ પૂછે કે ભારતમાં આગવી ઓળખ રૂપે શું હતું, તો મુખ્ય ત્રણ વસ્તુ કહી શકે, લોકસંગીત, લોકસાહિત્ય, લોકનૃત્ય, તો સમૂહ સંચારના માધ્યમના રૂપે આ વસ્તુ હતી. તમે એ પણ જાણો છો કે મનોરંજન માટે ખાસ કરીને કઠપુતળીના ખેલો થતા, મદારી પણ ખેલ કરતા, પછી મલ્લનો ખેલ હે ને, મલ્લ કુસ્તી થતી, તો આ બધા મનોરંજનના સાથે સાથે, કારણ કે એ સમય એવો હતો કે એકબીજા સાથે જે સંપર્ક, મનોરંજન, એક નૈતિક વિચારો પહોંચાડવાનો, તો એક આ બધી પ્રોસેસ હતી. એટલે સમૂહ સંચારની અંદર આ મેઇન વાત હતી. પણ મિત્રો, મારે વાત કરવી છે લોકનાટકની. માત્ર લોકનાટક નહીં, લોકનાટકના જુદા જુદા વિસ્તારની અંદર નામ શું હતા એની વાત કરી છે. તો મિત્રો, આપણા ગુજરાતની વાત કરીએ તો ભવાઈ યાદ આવે. તો એ સમયે સંવાદો થતા નાટકની અંદર, અને એના રૂપે એક નાનકડી વાત આપણે યાદ રાખી લેશું. વાત આટલી જ છે કે લોકનાટકની અંદર કોઈ સંવાદ ગુજરાત જ બોલે છે. શું બોલે છે? ભ શબ્દ અહીંયા ભાવવા માટે છે અથવા ભારે માટે ખબર નહીં, પણ ભ વાય વાય એવું પૂછે છે, અને એના ઉત્તર મળે છે કે ભાઈ એ ભ છે એટલે ભારે પણ છે, ભાવ પણ છે, પણ એ ટકશે નહીં. એટલે ઉત્તર એવો મળે છે, ન ટકે. શું કામ ન ટકે? કારણ કે પેંડાની વાત છે. એક બાઉલની અંદર પેંડા રાખ્યા છે, મધ્યમાં રાખ્યા છે, અને ભારે ભારે રાખ્યા છે, તો એ ટકવાના નથી. તો ભાર તો છે પણ ભાવ પણ છે, તો એ ટકે જ નહીં, કારણ કે બધા લઈ જ લેશે. કેમ કે આજુબાજુ બંગડી ગોઠવી છે હે ને, અને બસ મધ્યમાં પેંડા રાખ્યા છે અને ભારે છે. મિત્રો, આટલું યાદ રાખશું કે ગુજરાત ભ વાય ઉત્તર ન ટકે, કેમ કે બંગડી બાઉલમાં, મધ્યમાં પેંડા, મહાભારે. ફરીથી ગુજરાત શું કહે છે? ભ વાય ઉત્તર ન ટકે, કેમ કે બંગડી બાઉલમાં, મધ્યમાં પેંડા, મહાભારે. યાદ રહી જશે, બંગડી બાઉલમાં, મધ્યમાં પેંડા, મહાભારે. મિત્રો, આ નામ યાદ રાખવા માટેની એક પ્રોસેસ છે જે હવે તમે ક્લિયર હશો. મિત્રો, તમે બરોબર યાદ રાખી જ લીધું છે, કારણ કે ગુજરાજ એમાં ભ વાય, વાય એટલે ભવાય, યસ, તો ગુજરાત માટે પણ ભવાય છે, રાજ એટલે રાજસ્થાન માટે પણ ભવાય છે,
તો ઉત્તર 9% એટલે યસ ઉત્તર પ્રદેશમાં 9% છે. તો 3ના તો તમને યાદ રહી ગયા. હવે બંગડી, યસ તમે સાચું જ છે વિચાર્યું છે, બંગડીનો સંદર્ભ તમે બંગાળ બરોબર પકડ્યો છે, અને એમાં બાઉલ તો બાઉલ જ છે બરાબર ને. તો તમે જો ને મધ્યમાં પેંડા ગોઠવા છે, જાણે દવા ન ગોઠવી હોય એમ. તો પેન મધ્ય એટલે તમે બરોબર છે મધ્ય પ્રદેશ, અને પેન્ડ પેંડા અને દવા, યસ એના ઉપરથી તમે બરોબર યાદ રાખ્યું છે અને સાવ સાચું છે. પંડવા, પંડવા અને મહાભારે, અંડા જેવા, ઈંડા જેવા એ બરોબર. તો ભારે અને અંડા એના ઉપરથી તમે તરત પકડી લેશો ભારંડ, કારણ કે બહુ અઘરા નામ લાગે છે. તો બાઉલ, બાઉલ, પંડવા અને ભારંડ. તો મિત્રો જ્યારે જ્યારે હવે લોકનાટકની વાત આવે તો તમે વિચારતા હશો કે ભાઈ નાટક પૈતા પછી આવી રીતના પેંડા બાઉલમાં ભરીને દેતા હશે પ્રસાદી રૂપે, પણ તમને યાદ રહી ગયું છે ગુજરાત ભવાઈ ઉત્તર 9%, કેમ કે બંગડી બાઉલમાં, મધ્યમાં પેંડા, મહાભારે. તો ભવાઈ ગુજરાત એટલે ભવાઈ, રાજસ્થાન એટલે ભવાઈ, ઉત્તર પ્રદેશ એટલે 9%, બંગાળ એટલે બાઉલ, મધ્ય પાંડવા મધ્ય પ્રદેશ, અને મહારાષ્ટ્ર ભારંડ. મિત્રો હવે હું તમારી ટેસ્ટ લઉં છું, તો જેટલું શીખા છે અને જોઈએ, મને ખાતરી છે કે તમને બધું આવડી જવાનું છે, કારણ કે તમારી પાસે ડિગ્રી છે જ ઓલરેડી MBA. મને બધું આવડે. આર યુ રેડી? તો મિત્રો પેન તમારા હાથમાં છે, બસ તમારે 1 2 3 4 જવાબ લખવાના છે, અને મને ખાતરી છે તમને આવડી જ જશે, અને જોઈએ કે કેટલા માર્ક્સ આવે છે. તમારે યાદ રાખજો કોમેન્ટની અંદર લખવાનું છે કે કેટલા ગુણ આવ્યા. આર યુ રેડી? તો જોઈએ પહેલું જ જે પ્રશ્ન હતો એ, મહારાષ્ટ્રમાં ગ્રામીણ સમુદાયમાં થતા લોક નાટકોનું નામ, ચાલો યાદ કરો. યસ મહારાષ્ટ્ર, મહાભારે, યસ અંડા જેવો, ભારંડ, બિલકુલ સાચું ભારંડ. કોમ્યુનિકેશન શબ્દ ક્યાં લેટિન શબ્દ? યસ ગુડ, કોમ્યુન બરોબર, COMUN, કોમ્યુન શબ્દ ઉપરથી. ભવાઈ એ સંચારનું કયું સ્વરૂપ છે? એક્ઝેક્ટલી એ છે, કયું છે? પરંપરાગત, પરંપરાગત. અને કોમ્યુનિકેશન એટલે શું? બિલકુલ સાચું. ઘણા લોકો પહેલો જવાબ સંચાર કરીને આગળ વધી ગયા, તો મિત્રો થોડુંક આગળ જવાનું. તો પ્રત્યાયન, યસ ના એ પણ છે, સંદેશાવ્યવહાર એ પણ છે, ધેટ મીન્સ આપેલા તમામ, આપેલા તમામ. અને રાજસ્થાનમાં લોકનાટક કયા નામે ઓળખાય? યસ યાદ આવી ગયું છે, ગુજરાજ. યસ ગુજરાતમાં પણ ભવાઈ, રાજસ્થાનમાં પણ શબ્દ શું છે? ભવાઈ. બંગાળમાં, બંગાળમાં લોકનાટક કયા નામે ઓળખાય? ચલો બંગાળ, યસ બિલકુલ સાચું છે, બાઉલ, બાઉલ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભારંડ કયા પ્રદેશના લોકનાટકોનું નામ? બિલકુલ સાચું, મહાભારે હે ને. તો ભારંડ છે એ મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર. ત્યાર પછી પંડવા કયા પ્રદેશના લોકનાટકોનું નામ છે? તો બંગડી બાઉલમાં, મધ્યમાં પેંડા, મહાભારે. તો મધ્યમાં પેંડા, યસ બિલકુલ સાચું છે, મધ્ય પ્રદેશ. પરંપરાગત સમૂહ સંચાર માધ્યમ એટલે, તો મિત્રો અહીંયા કઠપૂતળીનો ખેલ, એક્ઝેક્ટલી બિલકુલ સાચું છે, કઠપૂતળીનો ખેલ. નૌટંકી કયા પ્રદેશનું લોકનાટક તરીકે ઓળખાય છે? મિત્રો આ પ્રશ્ન અગાઉ પણ પૂછાયેલો, બિલકુલ સાચો છે જવાબ તમારો, શું આવશે? ઉત્તર પ્રદેશ. તો મિત્રો તમે કોમેન્ટ્સમાં જરૂર લખો કે કેટલા તમારા સાચા પડ્યા છે, અને જો તમે 10માંથી 5 કે 6થી વધારે સાચા પડ્યા ને, ધેટ મીન્સ કે તમારી તૈયારી હવે બરાબર જામતી જાય છે. અને મિત્રો અમુક તો એવા હશે કે જેણે 10માંથી 10 લઈ લીધા હશે. તો મિત્રો આ જ વાત છે કે તમને બધું આવડવું જોઈએ, તો તમને કોઈ પણ પરીક્ષા, ચાહે કોન્સ્ટેબલની હોય, તલાટીની હોય કે GPSCની હોય, વાંધો આવશે નહીં. તો મિત્રો આપણો પ્રયાસ એ જ રહેશે કે આવા અનેક નાના નાના વિડીયો સતત આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, અને તમે લોકો જોયા જ કરશો, જોયા જ કરશો. પછી પરીક્ષાઓ આવીને ઊભી રહેશે ત્યારે તમે એકદમ રેડી હશો. તો વલોણું સાંભળું છે ને, ચલો આપી દો. તો મિત્રો
મનમાં એક સંચાર આપણે થયો છે એની જ વાત કરી દઈએ કે સંચાર થયો છે મનમાં, ચાલ શીખી લઈએ. સંચાર થયો છે મનમાં, ચાલ શીખી લઈએ, કોરા એક પાનામાં સફળતા લખી લઈએ. જી હા મિત્રો, જ્યારે તમારી પાસે કોરું પાનું છે એમાં આજે જ સફળતા શબ્દ મોટા અક્ષરે લખી નાખો અને તમે જ્યાં રોજ જોઈ શકો ત્યાં સામે રાખી દો. મિત્રો, સફળતા મળશે જ, કારણ કે તમે લોકો કામ કરો છો, દરરોજ કામ કરો છો, અને તમે ક્યાં એકલા છો, એનડીસી પરિવાર તમારી સાથે છે. તો મિત્રો, આગળ વધીએ, જલ્દી આગળ વધીએ, બીજા કરતાં ઝડપથી ઝાઝા બધા વિડીયો જોઈ, ઝાઝું બધું કામ કરી અને સફળતા બહુ નજીકના ભવિષ્યમાં મળે એવી હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, ફરીથી કેટલા લોકો એવા છે આસપાસ કે જેને ખબર જ નથી, એને આપણે આ પરિવાર સાથે જોડો, આપણી ચેનલ સાથે જોડો. તમને બધાને ખબર છે કે સબસ્ક્રાઇબની બાજુની અંદર જે જોઈન બટન છે એમાં પણ એક્સ્ટ્રા વર્ક આવશે. ત્યાર પછી બેલ દાબવું, બેલ દાબવું એટલા માટે જરૂરી છે કે આપણા ચેનલની અંદર અધોઅધ લોકો હજી જોડાયા નથી, તો મિત્રો જરૂરથી જોડાઈ જાઓ, માત્ર વિડીયો ન જુઓ, જેનાથી ફાયદો એ થશે કે ઘણું બધું કામ થશે અને એક પરિવારની અંદર ઝડપથી જે આગળ વધવું છે એમાં પણ સફળતા મળશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.